ગુજરાત એટીએસની મળી મોટી સફળતા. બ્લાસ્ટ કોન્ડના ચાર આરોપીઓને ઝડપી લીધા. ગુજરાત એટીએસની મહત્વની સફળતા હાથ લાગી છે, જેમાં 1903ના મુંબઈ બ્લાસ્ટના ચાર આરોપીઓને અમદાવાદથી ઝડપી લીધા છે. ગુજરાત એટીએસે અમદાવાદમાં ઝડપાયા દાઉદના ચાર સાગરિતો. 1993માં મુંબઈ બ્લાસ્ટમાં હતા વોન્ટેડ. 1903ના મુંબઈ બ્લાસ્ટ બાદ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા. 29 વર્ષથી હતા ફરાર. અત્યાર સુધીની એટીએસની સૌથી મોટી સફળતા. ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે. ગુજરાત એટીએસે 1903ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના ચાર સાગરિતોની ધરપકડ અમદાવાદના સરદાર નગરમાંથી કરી છે. એટીએસે અમદાવાદમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય સાગરિતો બ્લાસ્ટ બાદ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા અને નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા. એટીએસે અબુ બકર, યુસુફ, બટકા, સોએબ બાવા અને સૈયદ કુરેશીની ધરપકડ કરી છે. વધુમાં જાણીએ તો એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ સતત પોતાના સરનામા બદલતા રહેતા. આ લોકોના પાસપોર્ટ પર નામ સરનામાથી લઈને બધું જ નકલી હતું. આ લોકોની પહેલાં ખરાઈ કરવામાં આવી. જ્યારબાદ જાણ થઈ કે આ લોકો 1903 બ્લાસ્ટના આરોપીઓ જ છે. ઉલ્લેખનીય છે કે 12 માર્ચ 1903ના રોજ મુંબઈ બ્લાસ્ટ થયો હતો. વર્ષ 1993ની તારીખ 12 માર્ચના રોજ મુંબઈમાં અનુક્રમે 1-2 નહીં પરંતુ 12 સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઈ હલબલી ઉઠ્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટમાં અંદાજે 250થી વધુ લોકો પોતાના જીવ ગુમાવ્યા હતા. 800થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. એટીએસના પોલીસ અધિક્ષક કે પટેલને મળેલી બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક બી એચ ચાવડા અને બીપી રોઝિયા અને પીઆઈ વીબી પટેલની આગેવાની હેઠળ આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને એટીએસની મોટી સફળતા હાથ લાગતા છેલ્લા 29 વર્ષથી ફરાર બોમ્બે બ્લાસ્ટના ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવે છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો 12 માર્ચ 1993 કે દિન મુંબઈ શહેર મેં લગભગ 12 જગહોં પે વિસ્ફોટ હુએ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ. લગભગ 250 સે જ્યાદા લોગોં કી જાન ગઈ ઓર 700 સે ઉપર લોગ ઇન્જર્ડ હુએ. યે એક બહોત હી દહશત વાલા દિન થા ઓર ઉસકા ઉસકી ઇન્વેસ્ટિગેશન મહારાષ્ટ્ર પોલીસ ની એચટીએફ ઓર બાદ મેં સીબીઆઈ ને ઇન્વેસ્ટિગેશન. લગભગ 190 લોગો કો ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ હોને કે બાદ ચાર્જશીટ કિયા ગયા ઓર બહોત સે લોગ ઇસમેં એસે થે જો અભી તક હમારે સીબીઆઈ કે પકડ મેં યા ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી કે પકડ મેં નહીં થે. બહોત લોગ એબ્સકોન્ડર ઇસ કેસ મેં રહે થે જો મિડલ ઇસ્ટ કી કન્ટ્રીઝ મેં ઓર બાકી સબ દેશો મેં ચલે ગયે. કિતને સાલો સે હમારી ઇન્વેસ્ટિગેશન ચલતી રહતી થી. સભી લોગો કો હમ ઢૂંઢને કા પ્રયત્ન કરતે રહેતે થે. દેશ કી સભી એજન્સી ઇનકો ઢૂંઢને કા પ્રયત્ન કરતે રહેતી હૈ और हम लोग भी उसमें लगे रहते हैं. एटीएस के रूप में हमें माहिती मिली, हमारी टीम को माहिती मिली, जो के एन पटेल साहब की टीम है और जिनके साथ हमारी डीवाईएसपी रोजिया साहब, हमारे डीवाईएसपी चावड़ा साहब और हमारे पीआई पटेल, सभी लोगों की टीम जो ऐसे केसों को डील करती है, इनको माहिती मिली कि चार लोग कुछ ऐसे शकमंद रूप से हमारे एरिया में आरोप कर रहे हैं. उस माहिती के आधार पे सरदार नगर एरिया से हम लोगों ने चार लोगों को पिकअप किया. उनके पास पासपोर्ट वगैरह हमारी साफ प्राथमिक कतार में लगा कि पासपोर्ट फेक है और फ्रॉडुलेंट तरीके से फोर्ज डॉक्यूमेंट के आधार पे बनाया गया पासपोर्ट है. उस आधार पे इनको पिकअप किया गया, उनको इन्वेस्टिगेशन और डिटेल इंटरोगेशन उनका शुरू किया गया. डिटेल इंटरोगेशन करने के बाद पता चला कि ये चार लोग वैसे लोग हैं जो बॉम्ब ब्लास्ट के केस में, मुंबई बॉम्ब ब्लास्ट केस में आरोपी हैं. इनके ऊपर रेड कॉर्नर नोटिस भी इशू किया गया है और इनके प्रोक्लेम ऑफेंडर के रूप में सीबीआई की प्रोक्लेम ऑफेंडर. इन चारों को जब इंट्रोगेट किया गया तो काफ़ी कुछ डिटेल्स 93 ब्लास्ट के बारे में सामने आई और उनके बेसिस पे हमने उनको अरेस्ट किया. अरेस्ट उस बेसिस पे ना किया, अरेस्ट हमने बेसिकली पासपोर्ट केस के ऊपर किया गया और उसके बाद में इनका इंट्रोगेशन शुरू हुआ. इसके बाद सारी की सारी डिटेल्स
और उनका क्या रोल था इस ब्लास्ट में, वो सब कुछ हमारे इन्वेस्टिगेशन में सामने आना शुरू हुआ। हमने इसके आधार पर उनको कोर्ट में भी रजिस्टर किया, उनका रिमांड लिया और अभी हमारा इन्वेस्टिगेशन और डिटेल इन्वेस्टिगेशन अभी भी हमारा चल रहा है। इन चार लोगों के नाम हैं, एक